ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અત્યારે હું 6:15 વાગે વ્લોગનું સ્ટાર્ટ કરું છું, કેમ કે 2 દિવસથી ખેતરમાં મજૂરને નેદવા આવતા હતા, તો પછી બધું કામમાં નહોતી, એટલે અત્યારે હજી પણ કાલ આવશે, એટલે હું અત્યારે ફ્રી થઈ થોડીક, તો મેં કીધું ચાલો વ્લોગનું સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે મેં હીરને એ પણ આવી હતી, તો એને પણ એકલી એકલી એક ક્લિપ ઉતારતી હતી, તો શું બોલતી હતી તો ખબર નહીં, પણ હમણાં જોઈ અને પછી જો એવું હશે તો મૂકીએ પણ. તો ચલો આપણે જોઈએ આગળ શું શું કરીએ, કેમ કે કાલના દિવસનો વ્લોગ. નોરતામાં માંડવી ઉપડશે, આ માંડવી નોરતામાં ઉપડી જાય. કાગરિયા જોવે કે વાગી ગયા છે, તો અત્યારે ખોળ પલાળું છું કે આવડી ભેંસ માટેનો. કેમ કે મમ્મી નેદવા ગઈ, તો પછી આવું બધું કરી રાખું. કેટલો પલાળવાનો છે તો ખબર નથી, અંદાજિત. પોપટ ઉડી ગયા, ઈ તો છે ખિસકોલાને. બહુ લાંબા ચા છે અને તડકો પણ છે, અને તડકો તો આવે જ એવું છે, અને નેત પણ બહુ એવો લાગે, કલાક પાછા વળીને આવે, તો વાટ જોઉં કે વચ્ચે દેવા જાઉં, સાહેબ વિચારું છું, દેતી જાઉં થોડીક વાર રહી. મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરે, તો તમે જોઈ શકો છો આ છે આપણું ખેતર. હજી આ જ ખેતર નથી, આગળ પણ આ જે સામે છે ને તે આપણું ખેતર છે. આ છે સિંગ, એટલે કે મગફળી છે. આ મગફળી છે. પેલો સામે તમને દેખાય છે ને તે ગુંદો છે, આ ચીકુડી છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરે. આ છે બળદ, આ છે નાળિયેરી, આ છે ચેરીનું વૃક્ષ. તો આમાં ચેરી આવી જ છે, હું તમને બતાવી રહી છું. આ છે એક ચેરી, આ છે ભીંડો, ગરડો થઈ ગયો છે. આ છે હળદર, મતલબ હલ્દી. આ છે એલોવેરા,
આ છે આંબો, પછી આ સામે રહી છે ને તે કેળ છે, અહીંયા ગલકાનો વેલો છે, આ સામે છે તે તુરિયાનો વેલો છે. હજી હું તમને સામે બતાવી રહી છું. તમે આ સામે જોઈ શકો છો તે મીઠો લીમડો છે અને આ તુવેર છે. અહીંયા એક નાનો એવો પક્ષીનો માળો છે, જોઈ શકો છો તમે, જોવા એક પ્રકારનો માળો જ છે. આ જ હતું આપણું ખેતર. તો તમે જોયું જ છે આપણું ખેતર. તો અમારો એક પણ વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો અત્યારે જ જાઓ યુટ્યુબમાં અને જોવો અમારા બધા જ એપિસોડ, અને જોઈને તમે લાઇક ઓર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય.